કચ્છ યુનિવર્સિટીમાં ખાલી પડેલી જગ્યાઓને કારણે હાલે વિઝિટિંગ પ્રોફેસરોથી કામ ચલાવાઈ રહ્યું છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષોમાં સરકાર દ્વારા 37 જેટલી જગ્યાઓ મંજૂર થયા બાદ પણ ભરતીમાં વિલંબ થવાથી શિક્ષણ કાર્યને અસર પહોંચી રહી છે. આ અંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર જીએમ બુટાણીએ ચંચળ ન્યૂઝને જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટીમાં હાલે 14 પ્રોફેસરો, 23 નવી મંજૂર થયેલી જગ્યાઓ માટેના અધ્યાપકો અને 30 નોન ટીચિંગ સ્ટાફ મળીને કુલ 67 જગ્યાઓ ખાલી છે. ખાસ તો 14 પ્રાધ્યાપકોની જગ્યાની ભરતી છેલ્લા લાંબા સમયથી ટેકનિકલ કારણોસર અટકી છે. ત્યારે જગ્યાઓ ભરાય ત્યારે કચ્છ યુનિવર્સિટી નવા વિભાગો શરૂ કરી શકશે. રજિસ્ટ્રાર શ્રી બુટાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી. સ્વનિર્ભર ધોરણે ચાલે છે અને એને અનુસંધાને અમે ગત બજેટમાં રજૂઆત કરેલી એના અનુસંધાને અમારી 23 અધ્યાપકોની જગ્યાઓ મંજૂર થઈ ગઈ છે અને સાથે સાથે ઘણા વર્ષોથી જે વહીવટી જગ્યાઓ પણ જે ભરાતી નથી એ પણ અમારી 30 જગ્યાઓ મંજૂર થઈ છે. હાલમાં અમે દરેક ડિપાર્ટમેન્ટને જે લાયકાત ધરાવતા વ્યક્તિઓને અધ્યાપક તરીકે કામચલાઉ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે નિમણૂકો આપેલી છે, એનાથી કામ ચલાવે છે અને ટૂંક સમયમાં જે ભરતી પ્રક્રિયા ચાલુ છે 14 જગ્યાઓ અત્યારે ટેકનિકલ કારણોસર અટકેલ છે એ મંજૂરી આવતા ભરવાની અમારી તૈયારી છે. સાથે સાથે બીજી આ 23 જગ્યાઓ એ જગ્યાઓની મંજૂરી મળે તો તરત જ અમે એને રોસ્ટર ફાળવણી કરી અને એ પણ તાત્કાલિક ભરવા માટે અમે પ્રયાસ કરશું. સાથે સાથે વહીવટી જગ્યાના RR પણ અમે અહીંયા બનાવી લીધેલા છે અને હવે એ પણ પ્રક્રિયાઓ ચાલુ છે. ભરતી પ્રક્રિયા અંગે થોડાક ટેકનિકલ મુદ્દાઓ આવ્યા છે એના કારણે થોડુંક અમારે રાહ જોવી પડી છે. કારણ કે આ વખતે જે નવો કોમન એક્ટ યુનિવર્સિટીનો અમલમાં આવે છે એટલે જેવું અમારું બોર્ડ ઓફ મેનેજમેન્ટ અસ્તિત્વમાં આવશે એટલે ગતિથી કામ કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરશું. વહીવટી તો થોડી મુશ્કેલીઓ પડે કારણ કે અમારી પાસે અત્યારે હાલમાં માત્ર 4 ક્લાર્ક રેગ્યુલર છે અને એના કારણે જે અનુભવી માણસો નથી એટલે થોડીક એ મુશ્કેલી પડે છે. સાથે સાથે ઘણા વિષયો એવા છે કે જેમાં અમને ક્વોલિફાઈડ અધ્યાપકો મળતા નથી પણ આ જગ્યાઓ મંજૂર થતાં એ આવનારા સમયમાં એ મુશ્કેલી પણ લગભગ દૂર થશે. દરમિયાન કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર બકરાણીયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં નવા અધ્યાપકોની ભરતી થયા બાદ નવા વિભાગો શરૂ કરશે. ખાસ તો હિન્દી સહિતના વિષયો પર યુનિવર્સિટીમાં આવતા વર્ષથી અભ્યાસક્રમો શરૂ થાય તેવી તૈયારી છે. અમારી પાસે જે દસ્તાવેજ છે એના આધારે હું આપને કહું તો વર્ષ 2022-23 દરમિયાન હિન્દી, હિસ્ટ્રી, LLM, મરીન સાયન્સ અને લાઈફ સાયન્સ એમ 5 વિભાગો માટેની દરખાસ્ત 22-23 દરમિયાન ગયેલી હતી. તે પૈકીના હિસ્ટ્રી અને LLM બે વિભાગ અત્યારે કાર્યરત થઈ ગયા છે અને બાકીના જે વિભાગો છે એના માટે પ્રક્રિયા હાથ ધરશું. જે જગ્યાઓ મળી છે તે જગ્યાઓ આમાં સમાવી શકાય એ રીતે ગોઠવણ કરવામાં આવશે. પ્રક્રિયા હાથ ધરી છે. જે અનુકૂળતા પ્રમાણે તાત્કાલિક જો અધ્યાપકો ભરાશે તો આગામી શૈક્ષણિક સત્રથી આ અંગે વિચારવામાં આવશે.